हेलो विद्यार्थी मित्रों, 11th साइंस ना प्रैक्टिस सेशन नो अभ्यास में आप सौनु हूँ चिराग दालाणी फरीथी हार्दिक स्वागत करू छू। अहींया आपणे वात करी रह्या हता के कोई तत्व એટલે કે ધારો કે કોઈ એક ધાતુ છે, આ ધાતુની પાસે જ્યારે બીજી ધાતુ એટલે કે બે ધાતુઓને એકબીજા સાથે જોડવામાં આવે છે તો કઈ ધાતુ છે જે પહેલા કટાઈ જશે અને કઈ ધાતુને કાટ નથી લાગતો। આવા પ્રકારના સવાલ કઈ રીતે પૂછાઈ શકે છે એને બનાવવાની રીત આપણે આનાથી આગળના પ્રેક્ટિસ સેશનની અંદર અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે એ પણ જોયું હતું કે ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા જ લોખંડની જહાજને કાટ લાગતો શા માટે અટકાવી શકે છે। આવા પ્રકારના જે સવાલ છે, આવા પ્રકારના સવાલ આપને ધોરણ 11 અને 12 સાયન્સમાં તો ઉપયોગી બનવાના જ છે, પરંતુ આપ જ્યાં સુધી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવાના છો ત્યાં સુધી આવા પ્રકારના જે સવાલ છે જે આપને અલગ અલગ જગ્યાએ કામમાં આવવાના છે। તો આની સાથે મેં જ્યારે તમને લાસ્ટ સેશનની અંદર શીખવાડ્યું હતું એની સાથે એક સક્રિયતા શ્રેણી જેમાં ધાતુઓને તેના E0 સેલના આધારે ગોઠવ્યા છે તે આપને આગળના લેક્ચરમાં શીખવાડવામાં આવ્યું છે। જો એ આપે હજી સુધી તૈયાર નથી કરી તો ફરી એક વખત આજે યાદ કરી લઈએ, કેમ કે તેના આધારે જે અલગ અલગ સવાલ પૂછાવાના છે તમને અલગ અલગ 7 થી 8 પદ્ધતિઓ બતાવી હતી। બધી જ પદ્ધતિના સવાલ જે તેના આધારે જ સોલ્વ થવાના છે અને આપને જી અને નીટમાં પણ તે ઉપયોગી બનવાનું છે। एकदम सरल, शायद आपने याद हशे, परंतु तेने फरीथी एकवार बधा एक साथे बोलीए। याद छे शुं हतुं? जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ, ओके समय ए में जिया, नीटी लेहा कोसी मगो। आ तो याद ज हशे। आपने आगळना लेक्चरमां पण आ याद राखवा माटे कीधुं हतुं। जो याद नथी तो तेने लखीए पण खरा। अहींया तो सर्वप्रथम अहींया पो के सो मे जी आ। त्यारबाद आगळना तत्व छे, आगळना तत्व विषे वात करीए तो तेनी अंदर आवशे नी टी ले आ को सी म गो। હવે આ જે તત્વો છે આ તત્વોને મેં અહીંયા ગોઠવેલા છે તેના ઈ સેલના આધારે જે આપ 12 સાયન્સમાં અભ્યાસ કરવાના છો, પણ આના આધારે જો સિમ્પલ વાત કરીએ તો એવું કહી શકાય છે કે આ સૌથી વધારે સક્રિય ધાતુ છે અને અહીંયા સૌથી ઓછી સક્રિય ધાતુ છે। હવે ઘણી વખત આના કરતા એટલે કે પોટેશિયમ કરતા વધારે સક્રિય ધાતુ પણ એક છે, જો તેના વિશેની વાત કરીએ તો તે જો જરૂર પડે તો લઈ શકાય છે, જે છે લિથિયમ। કઈ છે? લિથિયમ એટલે કે Li। આ ધાતુ પોટેશિયમ કરતા વધારે સક્રિય છે, જ્યારે ગોલ્ડ કરતા ઓછી સક્રિય પ્લેટિનમ। આપને ખબર છે કે સફેદ સોના તરીકે જેને ઓળખીએ છીએ તે છે પ્લેટિનમ। તો હવે અહીંયા આપણે કેવા પ્રકારના સવાલ જોવાના છીએ, જેમ કે આપણને એક પાત્ર આપવામાં આવે છે, આ પાત્ર લીધેલે છે અને આ પાત્રની અંદર એક ઝિંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે છે। શેનો સળિયો ડુબાડવામાં આવે છે? ઝિંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે છે। આ ઝિંક ધાતુ છે અને પાત્રની અંદર જે દ્રાવણ ભરવામાં આવ્યું છે આ દ્રાવણ, એ દ્રાવણ કયું છે? CuSO4। આ દ્રાવણ અહીંયા CuSO4 ભરવામાં આવ્યું છે। તો હવે શાયદ આપને યાદ હશે કે આગળના સેશનની અંદર આપણે વાત કરી હતી કે કેટલા પ્રકારના સવાલો આમાં પૂછાઈ શકે છે, જેમાં દરેકે દરેક સવાલ જે પૂછાવાની શક્યતાઓ અને તેના આધારિત આ સવાલને અહીંયાથી કઈ રીતે સોલ્વ કરવો તે પદ્ધતિ આજે આપણે શીખવાના છીએ। ખૂબ જ સરળ છે આ પદ્ધતિ, આપના માટે ખૂબ જ ઉપયોગી પણ છે। તો આપ સૌને વિનંતી છે કે આ દરેક પદ્ધતિ આપ સૌએ ધ્યાનથી જોવી, જેનાથી આપને આપના અભ્યાસની અંદર તો ઉપયોગી થવાનું છે, પરંતુ આપની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ ખૂબ જ ઉપયોગી બનવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. ધારો કે ઝિંક અને કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, તો આ સવાલને સોલ્વ કરતા પહેલા આપણે આના માટે કંઈક લખ્યું હતું, યાદ હશે આપને, કે વધારે સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુઓ જ્યારે એકબીજાની નજીક આવે છે આવા સમયે શું થાય છે, યાદ છે આપણે? આનાથી આગળના આ પ્રેક્ટિસ સેશનમાં આપણે એ વાત કરી હતી કે વધારે અને ઓછી જ્યારે એકબીજાની સાથે રાખીએ છીએ तो शुं थाय, तो एवा समये आप सौने याद हशे के आपणे अहींया लख्युं हतुं के वधारे सक्रिय धातु छे जे इलेक्ट्रॉन गुमावे छे, शुं करे छे? इलेक्ट्रॉन गुमावे, ज्यारे ओછી सक्रिय धातु छे जे इलेक्ट्रॉन मेळवे. तो आ रीते वधारे ने ओછી सक्रिय धातु छे आ बंने एकबीजानी पास पासे होय तो प्रथम आ वात खबर पड़ी गई. त्यारबाद आपणे बीजी एक वात पण जोई हती के इलेक्ट्रॉन गुमावे एटले शुं थाय, तो इलेक्ट्रॉन गुमावे छे जेनो मतलब थाय छे ऑक्सीडेशन थवुं. शुं थाय? ऑक्सीडेशन थाय. ज्यारे इलेक्ट्रॉन मेळवे छे जेनो मतलब एवो थाय छे के जे रिडक्शन थाय छे. शुं थाय छे? रिडक्शन थाय. तो आ रीते आपणे वधारे सक्रिय अने ओछी सक्रिय धातु ज्यारे एकबीजानी पास पासे राखवामां आवे छे आवा समये तेनी अंदर केवा प्रकारनी प्रक्रिया थाय छे, तो आ आपना माटे अगत्यनुं छे. એટલે આપણે જ્યારે આવા પ્રકારનું કોઈ પ્રક્રિયા અથવા કોઈ સાધન આપવામાં આવે છે તેની અંદર કઈ પ્રક્રિયા થશે તેના વિશેની વાત આવશે, તો આટલી વાત અગત્યની રહેશે. હવે સૌપ્રથમ આના બે ભાગ પાડતા આપણે શીખીએ છીએ. ભાગ પાડતા આપ શીખી ગયા છો પ્રેક્ટિસ સેશન નંબર 3, એટલે કે આના આગળ આપણે જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે ભાગ કઈ રીતે પાડવા, જોડવા, આ 3 અને 4 ની અંદર કુલ બધી જ વાત નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા જો ભાગ પાડવા જઈએ છે તો એવા સમયે આપ સૌ જાણો છો તે પ્રમાણે SO4 છે જે -2 છે અને એના આધારે Cu કેવો બનશે? +2. હવે આપણી પાસે અહીંયા બે ધાતુ છે. સૌપ્રથમ એ ધ્યાન રાખીએ કે અહીંયા કેટલી ધાતુઓ છે? બે, ઝિંક અને કોપર. ઝિંક અહીંયા છે આપણી પાસે અને કોપર અહીંયા છે. હવે આની અંદરથી આપણે સૌપ્રથમ એ નક્કી કરવાનું છે કે વધારે સક્રિય ધાતુ કઈ છે. તો ઓબવિયસલી વધારે સક્રિય ધાતુ જે ઝિંક છે. ઓછી સક્રિય ધાતુ કઈ છે જે આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે જે કોપર છે. તો વધારે સક્રિય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે અને ઓછી સક્રિય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. હવે તેને આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે અહીંયા ઝિંક વધારે સક્રિય છે तो जिंक जे सॉलिड अवस्था में आतो, घन अवस्था में आतो, तो ये मोते वधारे सक्रिय होवाथी इलेक्ट्रॉन गुमावशे अने जिंक ए +2 स्वरूपे बनशे. क्या स्वरूपे बनशे? +2 स्वरूपे. अने ते मोते केटला इलेक्ट्रॉन गुमाव्या छे? +2 बन्यु, मतलब 2 इलेक्ट्रॉन गुमावे. तो आ रीते आपणे अहींया ए समजी सकीए छीए के जिंक मोते इलेक्ट्रॉन गुमावे छे. અને આપ સૌ સારી રીતે જાણો છો જે આગળના સેશનમાં પણ અભ્યાસ કર્યા છે કે ઇલેક્ટ્રોન ગુમાવે જેનો મતલબ થાય છે ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન થાય. ત્યારબાદ અહીં આપણે હવે એ જોવાના છીએ કે આ Cu+2 છે, આ Cu+2 ઓછી સક્રિય ધાતુ છે, તો શું કાર્ય કરશે? ઇલેક્ટ્રોન મેળવવાનું કાર્ય કરશે. શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાનું કાર્ય. આજે ઇલેક્ટ્રોન મેળવવાનું છે તો એ કેટલા ઇલેક્ટ્રોનને કઈ રીતે મળશે આ ખાસ અગત્યનું છે આપના માટે. તો સૌપ્રથમ આપણે એ જણાવી દઈએ કે અહીંયા Cu એ કઈ અવસ્થામાં છે? તો Cu+2 કઈ અવસ્થામાં છે? Cu+2. તો Cu એ પોતે Cu+2 અવસ્થામાં છે. તો હવે તે ઇલેક્ટ્રોન મેળવવાનું છે. કેટલા મેળવશે આ યાદ રાખજો કે અહીંયા તેનો જે ઓક્સિડેશન આંક છે આટલા ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવશે? જેટલો તેનો ઓક્સિડેશન આંક છે આટલા જ ઇલેક્ટ્રોન તે અહીંયા મેળવી શકશે. અહીંયા 2 ગુમાવ્યા છે તો એવું જરૂરી નથી કે અહીંયા 2 જ મેળવશે, પણ અહીંયા તેનો ઓક્સિડેશન આંક 2 છે, આથી એ 2 મેળવશે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો Cu ને કઈ રીતે લખાય? Cu સોલિડ લખાય. આ રીતે. હવે આપ સૌને શાયદ એક સવાલ થતો હશે કે કોઈ લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આપણે એને ધન ભારિત લખીએ છીએ, ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ ભારિત લખીએ છીએ. અહીંયા તો ઋણ લખ્યું નથી, પણ અહીંયા આપ જોઈ શકો છો તે પ્રમાણે આના પર ઓલરેડી +2 હતા, જ્યારે અહીંયા તે 2 મેળવે છે એટલે -2 થાય છે. प्लस टू माइनस टू जो तेना विषय बात करी तो एवं कही सकते प्लस टू माइनस टू बराबर जीरो थशे इलेक्ट्रॉन मेळवीने सॉलिड बनतुं होय छे। जो कोई तत्व इलेक्ट्रॉन मेळवे छे तो आने आप सब सारी रीते जाणो छो के इलेक्ट्रॉन मेळवे तो तेने शुं कहेवामां आवे छे, तेने शुं कही शकाय छे रिडक्शन थाय, रिडक्शन थाय। तो हवे अहींया आप जोई शको छो ते प्रमाणे झींक धातुना सळियो जे धीमे 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 Zn+2 सॉलिड अवस्थामां हतो एक्वाय स्टेटनी अंदर आवे छे, ज्यारे कोपर धातु जे एक्वाय स्टेट એટલે કે દ્રાવણ સ્વરૂપમાં હતું આયનીય દ્રાવણ જેમાંથી એ સોલિડ બને છે। તો હવે ગયા લેક્ચરની અંદર તમને જે સવાલ જણાવ્યા હતા તે પ્રમાણે વાત કરીએ તો પ્રથમ ઓક્સિડેશન કોનું, ઓક્સિડેશન કોનું, ત્યારબાદ બીજો સવાલ હતો રિડક્શન કોનું, બીજો સવાલ શું હતો રિડક્શન કોનું। તો આ બંને સવાલના જવાબ માત્ર આ પ્રક્રિયા લખીએ છીએ છતાં પણ આપ સૌને આવડી જાય છે કે અહીંયા કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય। ઓકે હવે આના જ આધારે મે આપને આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે Fe ધાતુને કાટ લાગતો અટકાવવા માટે ઝિંક અને મેગ્નેશિયમ મૂકીએ છીએ। તો આનું એક ઉદાહરણ લઈએ છીએ, ધારો કે આપણે Fe છે ને Fe ની પાસે જો અહીંયા આપણે ઝિંક લઈએ છીએ અને આપણને પૂછવામાં આવે છે કે આમાં કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય તો શું લખી શકાય। તો હવે સૌપ્રથમ એ જોવાનું છે કે ઝિંક અને લોખંડ, झींक અહીંયા છે અને લોખંડ અહીંયા છે, તો આ બંનેમાંથી વધારે સક્રિય કોણ છે, ઝીંક વધારે સક્રિય છે જે ઇલેક્ટ્રોન ગુમાવશે, શું કરશે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Zn હતું જે પોતે Zn+2 માં રૂપાંતરિત થાય, Zn+2। અહીંયા Fe પોતાની સ્થાયી અવસ્થામાં હશે, જો Fe એ સ્વરૂપે હશે તો ઇલેક્ટ્રોન મેળવશે નહીં, જો આયન સ્વરૂપે છે તો મેળવશે। કેમ આવું થશે જે આપણે આગળ અભ્યાસ કરવાના છે, પરંતુ અત્યારે યાદ રાખીએ કે ઝિંક નું ઓક્સિડેશન થાય, કોનું ઓક્સિડેશન થાય ઝિંક નું। આ રીતે આ બે સવાલના જવાબ આ રીતે લખી શકાય છે। ત્યારબાદ આના આધારે બીજા બે સવાલ ઓક્સિડેશન કરતા કોણ, ઓક્સિડેશન કરતા કોણ, અને બીજો સવાલ છે રિડક્શન કરતા કોણ, રિડક્શન કરતા કોણ। હવે આ એક સવાલ આપણા માટે નવો છે કે ઓક્સિડેશન કરતા તરીકે કોણ હોય અને રિડક્શન કરતા તરીકે કોણ હોય। તો આના માટે આપણે સૌ યાદ રાખીએ કે ઓક્સિડેશન કરતા કોણ બની શકે છે, તો ઓક્સિડેશન કરતા આના માટેની એક સાદી સમજ જો એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય છે કે જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા, જેનું રિડક્શન થાય रिडक्शन थाय ते ऑक्सीडेशन करता। तो आपने અહીંયા સરળતાથી સમજી શકીએ છે કે હવે રિડક્શન કોનું થાય છે, અહીંયા રિડક્શન થાય Cu+2 નો, યાદ રાખો અહીંયા Cu+2 આવશે તો Cu+2 માંથી Cu નું જેનું રિડક્શન થયું તો તે પોતે કયા કરતા તરીકે કાર્ય કરે છે, ઓક્સિડેશન કરતા તરીકે। ત્યારબાદ બીજો આપણે વાત કરીએ છીએ રિડક્શન કરતા કોણ। तो हमें शायद ऊपर की व्याख्या आधार आप ये तो समझी गया हशो कि रिडक्शन करता कोने कही शकातो होय, तो रिडक्शन करता जो बात करिए तो एवं कही शकाय छे के जेनु ऑक्सीडेशन थाय, शुं थाय जेनु ऑक्सीडेशन थाय ते रिडक्शन करता, ते कयो करता आवशे रिडक्शन करता। तो आ रीते આપણે અહીંયા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહી શકાય તેના વિશેની અમુક એક સેન્ટેન્સ દ્વારા સમજ લીધી, તેના આધારે જો આ બંને સવાલના જવાબ લખવા હોય તો હવે આપ સૌને એક વાત કહી દઉં કે યાદ રાખજો તમને એવું કહેવામાં આવેલું છે કે જેનું રિડક્શન થાય, અહીંયા રિડક્શન કોનું થયું કોપર +2 નું, અહીંયા જવાબમાં કોપર આવશે નહીં, કોનું રિડક્શન થાય છે Cu+2 એટલે Cu+2 નું રિડક્શન થાય છે તો અહીંયા Cu+2 જવાબ આવશે, જ્યારે અહીંયા Zn જવાબ આવશે, ત્યાં આયન નહીં આવે ત્યાં શું આવશે Zn, કેમ કે Zn નું ઓક્સિડેશન થાય છે। तो आ चार प्रकारना सवालનો જવાબ તો ઈઝીલી મળી ગયો। આનાથી આગળ વાત કરીએ, બીજા પ્રકારના સવાલ હતા વજનમાં વધારો। વજનમાં શું થાય? વધારો। એટલે કે કઈ ધાતુનું વજન વધે। અને બીજો સવાલ હતો વજનમાં ઘટાડો। तो हमें आज सवाल है, आ सवाल अंदर वजन केटलू वधे छे केटलू घटे छे ए सवाल आपणे अमुक सेशन बाद अभ्यास करीशुं, परंतु अहींया ए अभ्यास करीए के वजन कोनु वधे छे अने कोनु घटे छे। शुं आ बंने समीकरणना आधारे आप एवुं कही शको छो के कोनु वजन घटे अने कोनु वधे? एकदम सरल छे, खाली विचारो तो आपने जवाब मळी जशे। जो जवाब आपना माइंडमां होय तो हुं आपने जणावी दऊं अत्યારે हालની अंदर ज के एरोनी जमणी बाजू એટલે કે જે નિપજનો ભાગ છે, આ નિપજના ભાગમાં જે પદાર્થ ઘન અવસ્થામાં રૂપાંતરિત થતો હોય તેના વજનમાં વધારો થયો કહેવાય। તેના વજનમાં શું થયું કહેવાય? ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય તેના વજનમાં વધારો થયો કહેવાય। જ્યારે જે ઘન અવસ્થામાંથી એક્વા સ્ટેટ એટલે કે દ્રાવણ અવસ્થામાં આવતો જાય છે તેના વજનમાં શું થાય છે? ઘટાડો। એટલે અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે કોપરના વજનમાં વધારો થાય અને ઝિંક ધાતુના વજનમાં શું થાય? ઘટાડો થાય। એટલે આ આપના માટે અગત્યનું છે। ફરીથી એકવાર કહી દઉં આપને, નિપજ તરીકે જે આપણને મળે છે, નિપજ આપ સૌને ખબર જ હશે, નિપજ એટલે કઈ બાજુ લખવામાં આવે છે? તો એરોની જમણી બાજુ પર નિપજ લખવામાં આવે છે। અને જમણી બાજુ પર જ્યારે નિપજ લખીએ છીએ આવા સમયે आप सब जाणो छो ते प्रमाणे अहींया Cu सॉलिड मां रूपांतर थयो, घन अवस्थामां आव्यो। એટલે જ્યારે 0 હોય એટલે ઘન અવસ્થામાં થઈ ગયો। ધાતુની ઉપર જ્યારે 0 લખવામાં આવે, ધાતુની વાત કરીએ છીએ આપણે, આની અંદર એક્સેપ્શન એટલે કે અપવાદ તરીકે મર્ક્યુરી આવતું હોય છે। મર્ક્યુરી સિવાયની બધી ધાતુ જ્યારે 0 અવસ્થામાં હોય તો તે ઘન અવસ્થામાં વધારે સમય હોય છે। એના વાયુ અવસ્થામાં હોય, પણ એ અત્યારે જોવાનું નથી। અત્યારે આપણે આ સવાલ માટે સ્પેશિયલી વાત કરીએ તો જ્યારે 0 અવસ્થામાં હોય તો તે હંમેશા કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં। અપવાદ સ્વરૂપે મર્ક્યુરીને પ્રવાહીમાં હોય છે, પણ મર્ક્યુરી સિવાયના બધા અહીંયા ઘનમાં આવશે। તો આવા સમયે જે નિપજમાં ઘન સ્વરૂપે મળી આવતો હોય તો તેના વજનમાં વધારો થયો। અને પ્રક્રિયકમાં ઘન હોય અને નિપજમાં એક્વા સ્ટેટ બને છે, મતલબ તેના વજનમાં ઘટાડો થયો। એટલે આ રીતે આપ લખી શકો છો કે કઈ ધાતુનું વજન વધે, કઈ ધાતુનું વજન ઘટે। તેનાથી આગળ આપણે વાત કરીએ તો આની અંદર એક સવાલ પૂછવામાં આવે છે, કલર રંગ પરિવર્તન જણાવો। શું જણાવો? રંગ પરિવર્તન જણાવો। तो रंग परिवर्तन विषय जो आपने लखू हो तो शू लखी सकी छे? तो रंग परिवर्तन विषय की बात करिए तो सर्वप्रथम रंग परिवर्तन समझवा माटे आप सबने 21 थी 30 तत्वों में याद करवा माटे शुरुआतना सेशन नंबर 2 ની અંદર શીખવાડ્યા છે। स्केटी विक्रमाय कोनिकोजी अथवा तो एसटी विक्रम फेको निकुंज। एसटी विक्रम फेको निकुंज। અત્યારે આપણે એ યાદ રાખવાના છે કે જે તત્વો 21 થી 30 હતા, એ તત્વો 21 થી 30 તત્વો, આજે 21 થી 30 તત્વો છે તે કયા છે? તો સ્કેન્ડિયમ થી લઈને આપણે ઝિંક સુધીના તત્વો જે આપણે જે સેશન હતો સેશન નંબર 2 માં શીખ્યા છીએ, 39 થી 48 અને 57 72 થી 80। આમ તો જોવા જઈએ તો એ સેશન ની અંદર આખું આવર્ત કોષ્ટક કઈ રીતે યાદ રાખવું તે આપણે સરળતાથી શીખી ગયા છીએ, પરંતુ અહીંયા આપણે અત્યારે હાલ 21 થી 30 તત્વોની જરૂર છે। એનો અવસ્થામાં હોય એટલે તેના પર કોઈ પણ વીજભાર નથી, તો એટલે તેને સ્થાયી અવસ્થા કહેવાય। તો સ્થાયી અવસ્થામાં રંગવિહીન હોય। સ્થાયી અવસ્થામાં કેવા હોય? રંગવિહીન હોય। જ્યારે આયન અવસ્થામાં છે, કઈ અવસ્થામાં? આયન અવસ્થામાં રંગીન હોય। આયન અવસ્થામાં કેવા હશે? રંગીન। આયન અવસ્થા કોને કહેવાય? સ્થાયી અવસ્થા કોને કહેવાય? સૌપ્રથમ એના વિશેની એક બેઝિક સમજ લઈએ તો જ્યારે તેના પર કંઈ લખવામાં નથી આવતું મતલબ એ સ્થાયી અવસ્થા છે। તેના પર કંઈક ઓક્સિડેશન લખવામાં આવે છે મતલબ કે તે આયન અવસ્થામાં છે। શું કઈ અવસ્થામાં છે? આયન અવસ્થામાં છે। તો આજે આયન અવસ્થામાં છે, આ આયન અવસ્થામાં હોય આવા સમયે તે રંગીન હોય। स्थायी अवस्थामा આવા સમયે તે કેવા હોય રંગ વિહીન, જેમાં ઝિંક અને સ્કેન્ડિયમ આ બે તત્વોનો સમાવેશ નથી થતો, બાકી બધા જ આવશે। તો હવે આ જે આયનો છે અહીંયા એ જોવાનું છે આપણે। અહીંયા આપ જોઈ શકો છો તે પ્રમાણે Cu+2 સ્વરૂપમાં હતો, એટલે કે આયન સ્વરૂપમાં હતો તો રંગીન હતો। પ્રક્રિયાના અંતે Cu સોલિડ બન્યો એટલે કે સ્થાયી બન્યો તો રંગવિહીન થઈ ગયો। એટલે શરૂઆતમાં રંગીન હતું દ્રાવણ અને પ્રક્રિયાના અંતે રંગવિહીન બને છે। પ્રક્રિયાના અંતે ક્રમશઃ દ્રાવણના કલરમાં ઘટાડો થઈ શકતો હોય છે। ક્રમશઃ દ્રાવણના કલરમાં શું થાય? ઘટાડો। અહીંયા ઝિંકની વાત કરીએ, ઝિંક એ ક્યારેય પણ કલર આપશે નહીં। આમાં આપવા છે સ્કેન્ડિયમ +3 અને ઝિંક +2 રંગવિહીન। એટલે આમાં આવા ઘણા બધા હોઈ શકે, પણ અત્યારે હાલ આને યાદ રાખીએ। આ આવા જે આપણા રૂટિનમાં આવવાના છે એની અંદર Zn+2 છે તો તે રંગવિહીન છે। એટલે આપણે દ્રાવણનું ખાસ જોઈએ તો દ્રાવણના કલરમાં શું ફેરફાર થાય? તો શરૂઆતમાં +2 હતો એટલે કે આયન સ્વરૂપમાં હતો, રંગીન હતો। પ્રક્રિયાના અંતે સોલિડ સ્ટેટમાં જતો રહ્યો, સ્થાયી બની ગયો, રંગવિહીન બની ગયો। એટલે આવા અનેક સવાલોને અહીંયા પૂછવામાં આવતા હોય છે, આવા અનેક પદ્ધતિઓને અહીંયા પૂછવામાં આવતી હોય છે। આ માત્ર એક શરૂઆત છે, हजी तो आपने आवा घणा बधा एक्जाम्पल जोवाना छे। अने आ एक्जाम्पल जे छे आ एक्जाम्पल नी अंदर कई रीते तेने सोल्व करवाना छे। आ मात्र आपणे हजी एक ज सवाल लीधो छे, परंतु आनी अंदर एवा पण सवाल पूछाई शकता होय छे के कोई पण धातु लेवामां आवे छे अने आ धातुना पात्रनी अंदर बीजा कोई धातुनुं कोई आयनीय द्रावण लेवामां आवे छे तो ते राखी शकाय के नहीं, आवा प्रकारना सवाल होय छे। अथवा तो તેનાથી આગળ વાત કરીએ છીએ કે કોઈ એક પાત્રની અંદર કોઈ એક ધાતુનું દ્રાવણ ભરવામાં આવેલું છે, આયનીય દ્રાવણ, અને આ આયનીય દ્રાવણને બીજા કોઈ ધાતુની ચમચી અથવા તો બીજા કોઈ ધાતુના સળિયા વડે હલાવી શકાય કે નહીં, આવા પ્રકારના સવાલ પૂછવામાં આવતા હોય છે। આવા પ્રકારના જે સવાલ છે આમ જોઈએ તો એકદમ સરળ છે। પહેલી વખત જ્યારે આપણે આવા સવાલ જોઈએ છીએ ત્યારે મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ, પરંતુ તે મૂંઝવણ અનુભવવાની કોઈ જરૂર નથી જો તમને આ આવડે છે। એટલે કે તમને ધાતુને જે ગોઠવણીની જે પદ્ધતિ છે આ આવડતી હોય તો આવા સમયે આવા કોઈ પણ પ્રકારની મૂંઝવણ અનુભવવાની જરૂર નથી। આના સિવાયનો એક સવાલ હજી, એટલે કે તમને જે પ્રમાણે કીધું કે પાત્રમાં દ્રાવણ રાખી શકાય કે નહીં, આના ચમચી અથવા તો સળિયા વડે હલાવી શકાય કે નહીં, આના સિવાયનો એક સવાલ કે જે છે નવું દ્રાવણ કયું બને છે, આવા પ્રકારના સવાલો અને આ જ ઉદાહરણને એટલે કે આજે આપણે આવા પ્રકારનું ઉદાહરણ લીધું છે, આવા પ્રકારના ઉદાહરણો અલગ અલગ બીજા ઉદાહરણો લઈને સમજવાના છે। આ પદ્ધતિને અલગ અલગ બીજા ઉદાહરણો દ્વારા આપણે આનાથી આગળના સેશનમાં સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, કે જે સેશન આપના માટે ખૂબ જ અગત્યનું બની રહેવાનું છે। આનાથી આગળનું જે સેશન છે આમાંથી આ બધી જ વાત આપને ખૂબ જ જરૂરી બનવાની છે। તો હવે આપણે આના આગળના સેશનમાં મળવાના છીએ કે જ્યાં આવા જ ઉદાહરણો લેવાના છીએ, પરંતુ કંઈક નવી પદ્ધતિ દ્વારા।